ગમતની વાતો બહુ સરસ રીતે પ્રધાન આજ આજ હું જાહેરમાં કહું છું કે પ્રધાન જે સંચાલન કરતો ને હજી પણ એ સંચાલન કરે છે કીર્તિદાનભાઈ ના બધાના કાર્યક્રમોનો આ રજૂઆત છે અને શરીર તો ઠીક છે દુબળું હોય પણ વાતની એની જે છટા છે ને આ દોઢની મોટર હઠીનું કામ કહે છે એવું વાત વાતાવરણ થઈ ગયું બહુ સરસ રીતે કારણ કે સદ કવિતા અને સુંદરી એ બે અમૂલ ગણાય પતિ મતિ હીણા મળે તો કિંમત કોડી ની ગણાય સદ કવિતા અને સુંદરી એ બે અમૂલ ગણાય સરસ રીતે આપ સરસ રીતે સાંભળો છો હજી ઘણા કલાકારો બાકી છે આપ સૌ સમજી શકો છો વધારે સમય આપનો નહીં લેતા હું જોકે મારું ગણિત એવું હતું કે એક વક્તા અને એક ભજનિકને હું રજૂ કરું પણ હવે વિચાર એવો ફેર્યો કે બે વક્તા અને એક ભજનિકને આપણે સાંભળીએ એટલે એ પ્રમાણે સંચાલનનો દોર થોડોક જળવાઈ રહીએ એટલે હું કિશોરદાનને કહું કે એમને મોજ આવે એવો દોર લઈ પોતે પધારે કિશોરદાનભાઈ ગઢવી રાજકોટથી મુંબઈ ગયા છે અને મુંબઈથી પાછા આજ મડલા આવ્યા છે ત્યારબાદ અંબાદાનભાઈ ગઢવી એરપોર્ટમાં તો એને આવવું જ પડે ને બાય આવ્યા એટલે મન કે હું મુંબઈ રહ્યો આવી ગયો હું કહું હું તો આઈ નહીં છું ભાઈ તું જ્યાં જાવ અહીંયા જા માડી શહુ ગ્રંથાનંદ શારદા માડી શારદ ઈશમ માં સરસ્વતી ભદ્રજ કાદ માડી જય જય શારદ માં સરસ્વતી ભદ્રજ કાદ માડી જય જય શારદ હે દુઃખ હરણી માતુ કુળ દેવી માતુ શમર કરજે મે માડી સંકટ હરણી કુળ દેવી માડી જય જય કુળ દેવી ગાત્રા માડી જય જય કુલદેવી ગાત્રા માં હનુભાઈ માની બીજમાં અહીંયાથી સંચાલન કરે છે વિક્રમભાઈ બોલી ગયા કે સાહેબ અહીંયા ક્યારે વારો આવે શું બોલવું પાંચ મિનિટ બોલો તો ભલે દસ મિનિટ બોલો તો ભલે પંદર મિનિટ બોલો તો ભલે માત્ર ને માત્ર સાહેબ આ સ્ટેજ ઉપર બિહીન વયા જવાથી સાહેબ બેટરી આખા વર્ષ ચાર્જ થઈ જાય છે સાહેબ નકર હું તો હરીશભાઈ ભરતદાન ભરતદાન ને નરેશભાઈ ને તો સાહેબ ઓડિયન્સમાં સાંભળતો સાહેબ માતાજી ની હોનભાઈ માની કૃપા કહેવાય ને હજુ મુંબઈમાં મેલ કરું છું હરીશભાઈ ને બધા કરતા હું બહુ નાનો આર્ટિસ્ટ છું પણ મારી મોગલે ત્રણ પેઢીથી અમે માનીએ છીએ દેવી ચારણ જાતમાં જગ બુજાતી બાઈ માડી જોખા ધરાન ઉજાળવાનો મોગલ પ્રગટા આઈ પાડા હાડા ત્રણની માડી મોગલ માત ગણાય જગત જનની જબરા ઘણીને વેણે સાત જણાય પણ દીપ પર વિશ્વાસ થી તો મોગલ પ્રસન્ન થાય અને હો કરો જો હલકે દીગે તો આવે સંકટ જાય અરે છૂટી લટ છૂટા પટે ને છૂટા હાથે બાઈ પણ માડી ઉદય ઉદય મુખ ઉચરે ભાગ્ય ઉઘાડે આય મોગલ ચેતન કોપતી થાતી કાળનો કાળ દુષ્ટોના દળ છેદતી સત્યાની રખવાળ મોગલ યવળી ઉતરે તો તો વંશ ઉજડ થઈ જાય પણ જો મથરાળી હૃદયે રીજેન તો તો વાંજિયા બેણા જાય ભાવિના લેખો ફરે મોગલ કરતી મેર મથરાળી ખેંચે પડે તો જીવન કરતી ઝેર મોગલના એક વેણથી માડી ત્રિવિધ સંકટ થાય વેણે ત્રિદળ ભાંગતી ને વેણે રોગો જાય વેણ ભોગ નમાવતી વેણ સંપત થાય જગ ફરકે ને પાંદડું માડી તુદ દયાવીને બાઈ તુજ કૃપા આશીષ થી માડી ત્રિપીઠ નાશે આઈ જગદ બાપ આ મોગલ મોગલની બધારી માંથી અત્યારે હાલ કૃપા છે ભગવતી ને હનુભાઈ માને અને હું તો એમ કહું છું જે જે ચારણો અત્યારે સુખી છે સાહેબ જે જે ચારણોના નામ છે જે જે ઓફિસરો છે માત્ર ને માત્ર સાહેબ આ હનુભાઈ માની કૃપા અને એમના વિચાર શક્તિના કારણે છે સાહેબ તમે કદાચ ક્યારેક માતૃ દર્શન આપે વાંચ્યું હશે ન વાંચ્યું હોય તો માતૃ દર્શન વાંચજો હનુભાઈ માએ માડી કેટલા વિચારો કર્યા છે સાહેબ ચારણો માટે ચારણોને માટે થઈ અમને અદભુત
પ્રયત્નો કર્યા છે એ આપ જાણો છો. આગળ વાત નહીં કરતા. મોરારી બાપુ સાહેબ ચારણો માટે અને શબ્દો માટે પક્ષપાતી છે, એમ કહે છે કે ચારણોની જીભે જે સફાખરા જે વધે છે, ચારણો સફાખરા ગાતો હોય, ચાહે હરેશભાઈ હોય, ભરતદાન હોય, કીર્તિદાનભાઈ હોય, ગમે, પણ એમના ગળાના ટોન છે. હું નથી કહેતો મોરારી બાપુ, પૂજ્ય મોરારી બાપુ કહે છે સાહેબ, પણ એ હનુભાઈ માની કૃપા કયો, માં સરસ્વતી કૃપા કયો, એક છે સાહેબ. એવું ચારણો જયારે સાહેબ કાયમને માટે સફાખરા ગાતા હોય, કાયમને દુહાચન કરતા હોય, પણ કદાચ કોઈ એક જ ચારણ હોય પણ એ સાહેબ એ કળાઈ જાય છે, સાહેબ આ ગાય કોઈ ચારણ હોય હોય હો ટકા સાહેબ. જેને કહેવાય પાકિસ્તાનની માલિકા બેઠી છે, જ્યાં સુધી એક સમય તો એવો હતો સાહેબ કે જ્યાં સુધી ચારણ હિંગળા પ્રસવા ન જાય ત્યાં સુધી અડધો ચારણ કહેવાતો સાહેબ. બહુ મોટી લાંબી વાત છે. એમને યાદ કરતા ત્રિલોક શોક
નહીં ને સત્ય વાક્ય બોલ નહીં ની જાતિ જન તો મત માર તો બહેરો રો મર્દ તું બહેરો રો હૈદરાબાદ સિદ્ધ સાધ ઘણી બધી વાતો છે, ઘણી બધી લોકશાહીની આશયની ચારણી સાહિત્યની અહીંયાથી વાતો કરી છે, પણ મને જેટલી ખબર છે એક છેલ્લી વાત પૂજ્ય પિંગળસિંહ બાબુએ જામનગર ભાઈએ વાત કરીએ ભરતદાનભાઈ કે ઓલ ઓવર ગુજરાતમાં 90 ડુંગર છે સાહેબ, પણ 90 ડુંગરમાં એક ડુંગર એવો ન હોય કે જ્યાં માં બિરાજમાન ન હોય, માં બિરાજમાન ન હોય. અને આપણા હર્ષુરભાઈ તો હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે હર્ષુરભાઈ એવું કહેતા કે માં બધી ડુંગરા ઉપર છે ને બાપ બધા ભોંયરામાં છે, હે કાયમ આપણા હર્ષુરભાઈ કહેતા. તો પિંગળસિંહ બાપુ એમ કે છે ઓલ ઓવર ગુજરાતમાં 90 ડુંગરા, શેત્રુંજો ગિરનાર કન્નડો બરડો ઠાંગો ચોટેલો પન્નાલો લોરો પાટણીયો ગૌપને પલાણીયો હરખડો જોડીયો રાણી પરો યુભો કોટો નાંદે વેલો માંગડો યોનો દૂધિયો ને માદળિયો ને મરઘો માધો આલે જ માખણીયો ઘોઘરડો હાફિયો મહાન દેવડો રાવડો સાલે માળા ભૂતિયો સણો ટોપો તો ખખુરા ભોરા ડુંગરા તો તાણ દંતાળા દલાસા કાંડા કુંડા તણ વીર ગાળમેર વાસાડોળો ઓથલિયો સેજુપાલ રાજુલિયો ઘોડા મંગે ભીનપાલ કોરુમાને કાળમાં ભૂતાર અરે મતિયાળો મોરબો ને હાથીઓ ઓશમ હાબો ઢાંગળો ઘેટિયો ધોળો બાબરિયા ધાર કોઈલો શિરોઠોટ ભાડુર ચક્રાસાર સાતપુરી કાલો ખેલાહર દીપડિયો ગોધમો ને દાદરોચનો દાદરચીર ગીર માછ નાના મોટા ચાંચ ગેલા હર રાઈડો રાઈડી રૂખમણીઓ હામયપ પર યાપ પર માંડો ભાંભલો ભૂતાર ભ્રમર ભેરવા ધુઆત લોચ ભાણિયાનો ગારો અને તુંગા તુંગી શેનિંગો શેરાંગી ચેક ગંડિયા પંખાડો વળી અને રૂડા તરા હોર ઠારી ડુંગરારી લારા 90 ડુંગરા ઉપર સાહેબ મા બિરાજમાન છે. ગાત્રાળ આવડ જોગડ ધોગડ ખોડિયાર બીજબાઈ હલબાઈ સાસાઈ પીઠળ બુટ બલાવળ બેજરાજી ચામુંડા હિંગળા હિંગોળ મોગલ રાજલ સોનલ મિનલ દેવલ માનલ જેતલ ચાપલ રાણલ નાગેશ્રી હિરલ નવલક્ષ લોબડી આળી. પણ માત્ર ને માત્ર સાહેબ એક એવું અમારા ઘનશ્યામ ઝારણ સાહેબ સભાખરું લેખ્યું છે, કારણ કે સભાખરું મારો બહુ પ્રિય વિષય છે સાહેબ. તો કચ્છનો જેને અમુક અમુક આર્ટિસ્ટો સાહેબ કચ્છની ધણિયાણી કે છે સાહેબ, અમુક અમુક નામ નથી કહેવા પણ અમુક અમુક આર્ટિસ્ટ એમ કે કચ્છની ધણિયાણી સાહેબ, એને કચ્છની ધણિયાણી કહેવાય જ નહીં, એની માથે કોઈ ધણી જ નથી, કચ્છનો એ જ ધણી છે સાહેબ આશાપુરા. હે જાણેજા હાંખના રાજપૂતો જેને કુળની દેવી તરીકે માને છે સાહેબ, એવી આપણા ઘનશ્યામભાઈ ગઢવીનું લખેલું આ સભાખરું સાહેબ માત્ર ને માત્ર આશાપુરાની વંદના છે. પણ કેવી સાહેબ જોત થલા હલા ખમા ખમા કચ્છના કાંગરા વાળી યાશાપુરા દેવી યાશાપોરની પ્રગટ માડી જુંદો ખાંડા ખપો રાળી દેવી શુરા રાખ વાળી કર માડી જસુરાયુ પરે જડ ધરાળી જપટ ઘર ગાડાડાડાડાડાડા સિંધડો તાલ કસી કસી યશી વાર કરે અને દૈતના શીશના માડી દડા ઉડાડી આકાશ માડી હોવા તડાકા તડાકા કર પેરવ પડાકા લીજે પ્રમાણ કડાકા રંગ જાયમ જુદો રાસ લાગે વ્યમ થઈ ગઈ તાળી આશાપુરા પરદાળી સંગ જોગણી જબર રમે રાસ નવ લાખ માની ચૂંડડી ચમકે કર કંકણ ખનકે અને પાય સાંજર ધણકે માડી તાલ તાક ધીન તાક માની આંક ડાક વાગે દીપે દમક ધમક ધૂપ ગીતડા જ કોર બોલે સુર સહણાય રંગ જાડે જા ડાયરો દીએ અને ખમા ખમા આશા પૂરા દૂધ દીકરા દેનારી વાગે ચોકમાં વધાય રાજ વાયુના યભ મમડે વીજળી રાત્રિ કળે દેવલે ઘાટ થાડ ડુંગર ને ઘટ આત આવડે વરાટ માટ ધારણી મંગળારૂપ જાગતી પ્રચંડી ચંડી આશાપુરા મોટ શેષ નાગના દોરડા કીડા કડા તણ દેગ પાળા હિંડોળો હિચાવી જંભ યાપનો અચમ દેવી હમ 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 બાપ હિચકો જગાવે જોગ માયાને પારણે મળે જોલે કોટેક બ્રહ્માંડ ઓમ રીમ 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 રણ કાળ યુઠે ડીમ ડીમ બજે ડાક દેવી ભમાવે ભેળિયો તાતો થંભી જાય બાણ મહાચંડીને ઈશારે ફરે કાળ તણો ચાક ફણી ધારણી ભોકારે માડે ઊંડ ચાસ પવન ગાજે હોડ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 ો દરિયા ઇનંદ માડે નજરો મીઠડી ત્યાં તો હાલતા હિમાળા થાય જોત ચલા હલ્લા ખમા ખમા કચ્છના કાંગડા વાળી આશાપુરા દેવી આશાપુરની પ્રગટ આશાપુરની પ્રગટ આશાપુરની પ્રગટ. આગળ વાત નહીં કરતા, આપણે ઘણી બધી વાત આપેલું છે, મારા શબ્દને વિરામ આપું છું. જય મોગલ, જય હનભાઈ માં, જય હનભાઈ કિશોરદાન ગઢવીના જેવા.